आयोजन कर स्टार्टअप समिट वोल्ट को फाउंडर अमन गुप्ता ममाज अर्थ न को फाउंडर गजल अलग खास हाजर रहेशे। આઇવેન્ટનો ઉદ્દેશ સુરત સહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાનો છે। આ સ્ટાર્ટઅપ સમિટમાં 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500થી વધુ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 10,000થી વધુ લોકો જોડાશે। આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવા માટે, સહયોગ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે। રચિત પોદારે જણાવ્યું હતું કે 50+ VCS 15+ એન્જલ નેટવર્ક્સ અને 300+ એન્જલ રોકાણકારોની હાજરી સાથે ઇવેન્ટ સ્ટાર્ટઅપને તેમની ઓફર પ્રદર્શિત કરવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની અનન્ય તક પૂરી પાડશે। આ ઇવેન્ટમાં આકર્ષક પેનલ ચર્ચાઓ, વિચાર પ્રેરક કી નોટ્સ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ, મૂલ્યવાન જ્ઞાન અને અર્થપૂર્ણ જોડાણો સાથે ઉદ્યોગ સાહસિકોને સશક્તિકરણ અને વિકાસની તકો પણ દર્શાવવામાં આવશે। 80થી વધુ ઇન્ડસ્ટ્રીઝના વક્તાઓનું વિચારશીલ નેતૃત્વ હશે, જેઓ ટેકનોલોજી, બિઝનેસ અને ઔદ્યોગિક સાહસિકતાના નવીનતમ વલણો પર તેમની કુશળતા અને આંતરદ્રષ્ટિ શેર કરશે। સમિટની મુખ્ય વિશેષતાઓમાંની એક ટેબલેટ્સ માઇન હશે, જે સ્ટાર્ટઅપ માટે લાઈવ શાર્ક ટેન્ક પિન્ચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ હશે, જ્યાં 25 પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને તેમના વિચારો પ્રતિષ્ઠિત રોકાણકારોની પેનલ સમક્ષ રજૂ કરવાની તક મળશે। આ ઉપરાંત 85થી વધુ સ્ટાર્ટઅપ તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે, જે સંભવિત રોકાણકારો અને ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરવા માટે સ્ટાર્ટઅપ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે। आज प्रेस कॉन्फ्रेंस का जो हम लोग का ऑब्जेक्टिव था, हम लोग ने एक विजन देखा था लास्ट ईयर, जो इंडिया का एक सबसे बड़ा स्टार्टअप समिट हम लोग बनाना चाहते हैं, जहां पे हम दुनिया भर से इन्वेस्टर्स को लेकर आना चाहते हैं, दुनिया भर से एंटरप्रेन्योर्स को लेकर आना चाहते हैं, उनके लिए एक प्लेटफॉर्म बनाना चाहते हैं जहां पे वो लोग फंडिंग की बात कर सके, वो लोग कोलैबोरेशन एक्सचेंज कर सके और को क्रिएशन कर सके साथ में। ये 3 दिन की इवेंट है, 16 जून 17 जून 18 जून। तीनों दिन में हम 70+ एग्जिबिटर्स होंगे हमारे साथ, 100 से ज्यादा स्पीकर्स होंगे जो ग्लोबली से आएंगे, दुबई से आएंगे, इंडिया से आएंगे, और उसके अलावा 80 से ज्यादा इन्वेस्टमेंट पार्टनर्स हमारे साथ होंगे। पूरे लगभग इंडिया से कम 20 अलग अलग शहरों से लोग आ रहे हैं, देश भर से, ऑस्ट्रेलिया से लोग आ रहे हैं, इसराइल से लोग आ रहे हैं, दुबई से लोग आ रहे हैं, यूके से लोग आ रहे हैं, यूएस से लोग आ रहे हैं। इवेंट में मुख्य अतिथि हमारे शाख हमारे अमन गुप्ता, को फाउंडर ऑफ बोट शाक, गजल अलग को फाउंडर ऑफ मामाअर्थ। ये आइडिया हम लोग ने, चारों ने एक जब विजन देखा था कि हम लोग को इंडिया का सबसे बड़ा वेंचर कैपिटल फर्म बनाना है, सबसे बड़ा इन्वेस्टमेंट फर्म बनाना है, तब हमने डिसाइड किया कि हम लोग को एक सबसे बड़ा एक समिट ऑर्गेनाइज करना है। और ये लास्ट ईयर हमने समिट का विजन देखा था और इस बार सेकेंड ईयर हम लोग कर रहे हैं और हर साल हम लोग का ऑब्जेक्टिव है, हम लोग हर साल करें। आईवी ग्रोथ एक स्टार्टअप वेंचर है और हम इस वेंचर में इकोसिस्टम क्रिएट करना चाहते हैं, ना ही सिर्फ एंटरप्रेन्योरशिप का, बट एक ऐसा जगह जहाँ पे आप आए, आपको हर एक जो आपकी अपॉर्चुनिटीज़ है उसका हल मिले, चाहे आपको नेटवर्किंग करनी हो, चाहे आपको एंटरप्रेन्योरशिप ग्रोथ करना हो, चाहे आपको फंडिंग रेज करनी हो, ये उद्देश्य है इसे। सोच कहाँ से? सोच 2020 एंड में जब हम बैठे थे चारों फाउंडर्स, तो हमने सोचा था क्यों ना एक आईपी इवेंट क्रिएट किया जाए, और जब हमने देखा कि छोटे छोटे शहर बहुत सारे इवेंट्स कर रहे हैं पर एक कोई लार्ज एक इवेंट नहीं हो रहा है जहाँ पे लोग एक साथ आ सके, वहाँ से ये सोच आई और हमने चालू किया। મારું નામ છે મેહુલ શાહ। મેરા નામ શરદ ટોડી હૈ। આપણે જે અમારું એક ઇવેન્ટ કરી રહ્યા છે 21x72 શું છે, તે સુરતનું લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ છે, અને અમારી એક જ મકસદ છે કે આપણે સુરતને કઈ રીતે સ્ટાર્ટઅપને વર્લ્ડ મેપમાં એક રેકોગ્નિશન અપાવીએ, અને એટલે જ સુરતનું લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડના નામથી એક ઇવેન્ટ કરી રહ્યા છે। અને આ ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ રહેશે, જ્યાં 100થી વધારે સ્પીકર આવશે, 80થી વધારે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર એટલે કે જે VC ફર્મ છે, સેબી રેકોગ્નાઇઝ RBIના નિયમની અંદર જે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરે છે, તો આ એક એવું મંચ છે જ્યાં 80થી વધારે VC વેન્ચર કેપિટલિસ્ટ ફર્મ્સ આવશે અને બીજા 300થી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ આવશે। મુખ્ય મહેમાન આપણે કહી શકીએ શાર્ક અમન ગુપ્તા અને શાર્ક ગઝલ અલગ। શરદ કંઈ એડ કરશે? થાઈરો કેર સે વેલુમિની જી આ રહે હૈ, વો એક હમારે મુખ્ય મહેમાન હૈ। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।